એ મામા ભજીયા બનાવવાનું મારા બાપા કઈ ગયા તા ખબર છે તમે કઈ વસ્તુ તો લાવ્યા નઈ એ ભણા લાવ્યો તો સૌ શેણ્યા લોટનું પડીકું લાવ્યો પછી તીખા લાવ્યો આખા ધાણા લાવ્યો એ મામા એ બધું લાવ્યા પણ નકરા લોટનો થોડો બને ભજીયા એમાં લીલો મસાલો જોવે મરચાં ને એવું એ ભણા એ તો હું નથી લાવ્યો હા તો પછી જાવ લેતાવ લેતાવ જલ્દી કોથમરી ને મરચાં એવું બધું એટલે હું ગામ માં જ આવ્યાં તો એ ભણા આપડે જેમ કેશું ને એમ સરપંચ આપડું માન છે એ ભણા તોય મને બીક લાગે એકલો તો આમ તમે જાવ મારા બાપા ગામ માં ગેલા છે કદાચ મળી અને નો મળ્યા હોય તો વાલકો મળી ગયો હોય મારું તો પૂરું થઈ ને બોટે ખોટા બીઓ છો હાલો હું આરી આવું તો હા તું આરી આવી તો તમ તાર બેહી જાવી હાલો હાલ હાલ મારી આરી આલ ક્યાં પણ બાપાના બંદૂક ક્યાં упаડી ક્યાં હું ભૂખડિયાને ઠાર દેવા એ બાપા 5000 આટુ ભૂખર કાકાને થોડા મારી નખાય માર હોત પડે ને આવી રીતે કર વારે વારે ગળા કરે ખબર ને અને હવે તો સરપંચઈ ની બાજુ થઈ ગયા આપણું કા માનતું જ નથી કોઈ આ ભૂખડિયાને મારી અને ચાલ ફોકી બિની હારવાની કથા

મને ગોળી તાળા ને ગોળી વાગી પણ તાળું કરવા લીધું હતું એ આમ જોવા બનાવી ઉણસો ની ડેલી છે હે ભગવાન હે રણછોડભાઈ તમારો હારું થાય અને મારો હારો બસી ગયો પણ બસી ગયો નથી હવે તમે મરી ગયા છો આમ કેમ બોલ્યા તારા બાપા એ બાપા હું બોલો છો હવે છે ને આ મરી ગયા એમ જ રહેવાનું છે આપણે છે ને સરપસ ને કહેવા જવાનું તારે સીધું કે મારા મામાને ને મારી લાગે એ બે ગામે જ દરવાર વાવન હા હાલો બાપા હાલો હાલો પેલા ઘરે આલો સરપસ બોલો બોલો આ ભૂખડીઓ ની કામે લાગી ગયા ને ઈબો હાલો કામ થ્યો હાવ આમ તો વાલજી ભાઈ રે ગોહ મે પતાઈ દીધો કે ને એટલે હવે જો એ રાજા પણ હું કામ રોવે થઈ ગયો એ હું ક્યો ભેસ નથી એ તો હું ક્યો રોવે હું કામ અરે વાલજી કાકા ગાંડા થઈ ગયા એ પણ એને હું ક્યો

તો દોઢ લાખ નો તમને ખબર પડે આમ જોવો આપણો જે કાંટો છે હવે તમે મરી ગયા છો સરપંચ કોની ભેગા છે આપણી બાજુ હા એટલે હું કહું ને સરપસ ને બોલાવ્યા રાજા ને મૂક્યો જ છે આપડે અરે હાલા એટલે તમારે છે ને કડીક હુઈ જ લેવાનું છે અરે હુઈ લઉં હા બરોબર છે પોટીન હુઈ જવાનું છે અને શ્વાસ એ નહીં લેવાનો અમને રાજો બોલાવીને આવશે એટલે વાલકો જાહે જેલમાં આપણો જે કાંટો હતો

એને સમજણ યાત્રા એ લઈ ગયા છે દવાખાને લઈ ગયા ખાલી તપાસ કરવા બાય હા એટલે હું હલવાઈ જાવ એમ અરે ખાલી આખી તારે જોવાનું આમ સોરાયા સોરાયા હું સજ જાવ થી ઘરની બહાર નીકળું ખાલી તપાસ તો કર છું એમ હા હવે બીક લાગી ને હલવાના ત્યારે આ તું સાથે દેવ ઘર માં એ હા એ રુખાટ હું તમને શું કહું છું હવે છે ને હલતાય ને સલતા ને આ હાથ આ એટલા મૂકી દીઓ એ બની વી પણ આ પન્ને માં વાસ આવે છે અરે પણ ઘડીક ઓડી રાખો ને ભલે ને વાસ આવે

ભૂખંડ ના ઘરે આવો અને થોડીક ફરીમાં આવજો બધું થઈ ગયેલું છે સરપંચ મેળ કિન્સલો છે સીધા થોડા ફરીમાં આવ્યું છે હાલો નીકળી જાય જલ્દી

મારે રૂખે નો તો મારો મારે આને મારવા જો જો સરપંચ તમે જુઓ આજી જી મને મારવાની વાત કરે છે તમે પોહાન કરો પોલીસ વાળા એ એ ભૂકડ એ વાલજીબા ઘડીક ભૂંગા બેવો ને મને નહી પતાવું છે જેલમાં જાવું છે તમારે ના ના સરપંચ હાલો પતી ગયો પૈસા આપી દો પછી કાઈ હા તો વાલજીબા આપી દો હાલો અત્યારે 2 લાખ રૂપિયા હા તો સરપંચ છે ને હું લાખ રૂપિયા ને ફર કરીને આવ્યો છો અને 1 લાખ રૂપિયા એને બાકી રાખી બરોબર એ એ સરપંચ તમે એને પતુભાઈ બે સાક્ષી જો 1 લાખ રૂપિયા પછી મને આપવા પડશે આ તો કાઈ વાંધો ને હું પતુભાઈ તમ તારા સાક્ષીમાં અત્યારે લાખ રૂપિયા લઈ લે બરોબર ને

આપણે બે લાખનો તોડ થઈ ગયો છે અત્યારે એક લાખ રૂપિયા રોકડા આવી ગયા છે એ બનેવી મને જીવતા તો તમે મારી નાખ્યો પણ હું ઓલા બધાની ની ઝપટ માં આવીશ ને તો મને મારી મારી તોડી નાખશે મને હંતાવું ક્યાં હવે ક્યાં હંતાવું હું આ પેટી માં રહેવાનું